हेलो फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज आप बनावीशु रू जेवा पोचा सैंडविच ढोकळा। तो दाळ चोखा पलाळ्या वगर मात्र 30 मिनिट में अने फरसाणनी दुकान करता पण खावामां टेस्टी एवा ढोकळा बने छे। जो क्यारे तमे सैंडविच ढोकळा घरे न बनाव्या होय तो रेसिपी जरूरथी ट्राय करजो। तो चालो बनावीए। एना माटे एक बाउल में 1.5 कप रवो, तो मैं अहींया जे आपणे उपमा अने सत्यनारायणनो शीरो बनावा माटे जे रवो वापरीए ए लीधो छे, 1.5 कप मेजर करीने लईशुं। अने एमां आपणे 1 कप दही, तो थोड़ू खटાશવાળું હોય એવું લેવાનું, અને જો તમારી પાસે છાશ હોય તો એ પણ તમે વાપરી શકો છો। તો અહીંયા મેં 1 કપ દહીં અને આપણે 1 કપ પાણી ઉમેરીશું। તો જો તમે છાશ વાપરવાના હોય તો 2 કપ જેટલી છાશ તમારે 1.5 કપ રવામાં ઉમેરી દેવાની, અને પછી આપણે બેટરને પલાળીશું, અને પછી જરૂર પડે ત્યારે આપણે 1/2 કપ વધારે પાણી વાપરીશું, તો ત્યારે પણ તમે છાશ વાપરી શકો છો। તો 1 કપમાંથી 1/2 કપ મેં પાણી ઉમેર્યું અને બચેલું 1/2 કપ પાણી ઉમેરી દેશું, અને ગાંઠા ન રહે એવું સ્મૂથ બેટર બનાવી અને આપણા બેટરને 10 મિનિટ જેવું રેસ્ટ કરવા મૂકી દઈશું। તો રવો છે એ ફૂલી જશે અને બેટર આપણું જાડું થશે, પછી આપણને જરૂર લાગે એટલું આપણે પાણી વાપરીશું। તો આ રીતે ઢાંકી 10 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું, ત્યાં સુધીમાં સેન્ડવિચ ઢોકળાની લીલી ચટણી બનાવી લઈશું। મિક્સર જારમાં 1.5 કપ લીલા ધાણા ડાળખા સહિત ધોઈ અને નિતારીને મેં લીધા છે। 4 થી 5 લીલા મરચાં, તો તીખા હોય એ લેવાના, એક ટુકડો આદુનો, 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું, 3 નાની ચમચી શીંગના દાણા કે 1.5 ટેબલ સ્પૂન જેટલા કાચા શીંગના દાણા મેં લીધા છે, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ખાંડ અને 2 થી 3 ચમચી જેટલું પાણી વાપરી અને જાડી થીક એવી આવી ચટણી પીસી લઈશું। પછી ખાવા માટે તમારે પાતળી કરવી હોય ઢોકળા સાથે તો પાતળી તમે કરી શકો છો। હવે આપણે ઊંડી આવી થાળી લેશું અને થોડું અમથું તેલ ઉમેરી અને થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું। તો ઢોકળા માટે થાળી ગ્રીસ કરી આ રીતે તૈયાર રાખવાની। હવે આપણે બેટર જોઈ લઈશું, એને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે, બેટર આપણું જાડું થઈ ગયું છે તમે જોઈ શકો છો। અને હવે બેટરને આપણે પાતળું કરવાનું છે, તો 1/2 કપથી થોડું ઓછું પાણી છે, આ રીતે થોડું થોડું પાણી હું ઉમેરતી જઈશ અને બેટરને થોડું હું પાતળું કરી લઈશ। તો બહુ જાડું બેટર તમે રાખશો તો ઢોકળા ખાતા ટાઈમે તમને ડ્રાય લાગશે, એટલા માટે તમારે બેટર બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં એવું રાખવાનું। 1/2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું, અને 1/2 ચપટી જેટલી ખાંડ, તો ખાંડ ઉમેરવાથી ઢોકળામાં જાળી પડશે અને સાથે દહીંની ખટાશ બેલેન્સ કરી ઢોકળાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે। સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આ બેટરના આપણે 3 ભાગ કરી લઈશું। તો આપણે આ સેન્ડવિચ ઢોકળા બનાવી રહ્યા છીએ એટલે થાળીમાં એના લેયર કરવાના, એટલે એનો ભાગ પાડવા જરૂરી છે। તો આ રીતે કોઈ વાટકી કે ડોયો લઈ એક સરખા બેટરના 2 ભાગ કરીશું અને વચ્ચેના લેયર માટે ઓછું બેટર રાખીશું, તો ઉપર નીચેનું બેટર એકસરખું હોવું જરૂરી છે। તો 1.5 ડોયો જેટલું બેટર મેં 2 બાઉલમાં લીધું અને વચ્ચેના લેયર માટે મેં 1/2 ડોયો જેટલું બેટર બચાવ્યું છે। 1 બાઉલનું બેટર લઈ 1/2 ટીસ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને બેટરને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું। હવે આપણે ગ્રીસ કરેલી થાળી લઈ એમાં પહેલાં લેયરનું બેટર આ રીતે એનો ફ્રૂટ સોલ્ટવાળું ઉમેરી દઈશું, એકદમ સારી રીતે ફેલાવી દઈશું આ રીતે। અને ઢોકળિયું કે જે પણ વાસણમાં તમારે બાફવા ઢોકળાને મૂકવાના હોય એ પહેલેથી ગરમ કરી લેવું જરૂરી છે, તો મેં ગરમ કરી લીધું છે, એના પર સ્ટેન્ડ પણ મૂક્યું છે, એના પર આપણે થાળી મૂકીશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે એને બાફીશું। ત્યાં સુધીમાં વચ્ચેના લેયરનું બેટર, તો તમે જોઈ શકો છો એકદમ ઓછું છે, ઉપર નીચેનું લેયર પ્રોપર થવું જરૂરી છે આ ઢોકળામાં। તો 4 થી 5 ટીસ્પૂન જેટલી ચટણી, તો તીખાશ જેટલી વધારે હોય એટલા સારા તમારા ઢોકળા બનશે। તો આ રીતે મિક્સ કરી દઈશું અને જોઈ શકો છો કેટલો સારો એવો કલર આવી ગયો છે। 1/4 ટીસ્પૂન જેટલો એનો ફ્રૂટ સોલ્ટ બહુ જ ઓછો ઉમેરીશું અને મિક્સ કરી દઈશું। તો વચ્ચેનું લેયરનું બેટર તૈયાર, મેં જસ્ટ આપણે સ્ટીમર ખોલીએ ત્યારે જ તમારે એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો। તો 5 મિનિટ પછી જે પહેલું લેયર છે એ થોડું થઈ ગયું હશે, એટલે એના પર આપણે આ બેટર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે પૂરું લેયર પડે એ રીતે એને હું ફેલાવી દઈશ। તો આ રીતે મેં ફેલાવી દીધું છે, તમે જોઈ શકો છો, તો એક સરખું પ્રોપર ફેલાવી દેવાનું અને ઢાંકી
હાઈ ફ્લેમ પર 3 મિનિટ જેવું આપણે થવા દઈશું. જો તમને આમાં લાગે કે નીચેનું લેયર વધારે થઈ જશે તો બિલકુલ એવું નહીં થાય, એકદમ પોચા જ તમારા ઢોકળા રહેશે. અને હવે જે ત્રીજું લાસ્ટ ઉપરના લેયર જેટલું જ જે બેટર હતું બીજા બાઉલમાં, એમાં 1/2 ટીસ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને 3 મિનિટ પછી ઢોકળિયું ખોલી અને બેટર ઇનોવાળું આ રીતે ઉમેરી દઈશું અને એકદમ એક સરખું ફેલાવી દઈશું. ફેલાવી ઉપરથી મરી, વાટેલા મરી ઉમેરી દઈશું, એટલે એકદમ જે બહાર તમે સેન્ડવિચ ઈદડા ખાઓ એવો જ સેમ ટેસ્ટ આવશે. અને ઢાંકી હાઈ ફ્લેમ પર 8-10 મિનિટ માટે થવા દઈશું, એટલે એ બધા લેયર એકદમ એક સરખા થઈ જશે. તો હું એને હાઈ ફ્લેમ પર થવા દઈશ. તો લગભગ મેં હવે 10 મિનિટ જેવું થવા દીધું છે. નાઇફ લેશું અને એના મદદથી ચેક કરી લઈશું. બેટર જો આવે નાઇફ પર તો નથી થયું, અને આ રીતે ક્લીન નાઇફ આવે તો આપણા સેન્ડવિચ ઢોકળા તૈયાર છે. પ્લેટને બહાર કાઢી હલકી ઠંડી થવા દઈશું, ત્યાં સુધીમાં આપણે એનો વઘાર રેડી કરી લઈશું. તો 1/2 ટેબલસ્પૂન જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે 1/2 ટીસ્પૂનથી 2 ટીસ્પૂન જેટલા તમે સફેદ તલ ઉમેરવાના, 1 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી મીઠા લીમડાના પાન ઉમેરી ગેસ બંધ કરી દઈશું. તો મીઠા લીમડાના પાન ઉમેર્યું એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો, અને ઢોકળા હલકા ઠંડા થાય એટલે આપણે એના પીસીસ કરી લઈશું. આ રીતે નાના મોટા તમને જેવા ઢોકળા ફાવે એ રીતે તમે કરી શકો છો એના પીસીસ. આ રેસિપીથી જો તમે એકલા ઢોકળા જ નાસ્તા માટે બનાવવાના હોય તો 4 લોકોને થઈ જશે અને એકદમ ટેસ્ટી એવા લાગે છે. ચટણી સાથે કે પછી તમે સવારે ચા સાથે પણ આ ઢોકળાને ખાઈ શકો છો. તો આ રીતે ઉપરથી વઘાર જે આપણે કરેલો છે એ રેડી દઈશું, એકદમ એક સરખો ફેલાવી દઈશું ઢોકળા કાપીને. તો આ રીતે વઘાર બધા જ ઢોકળા પર આવે એ રીતે ફેલાવી અને ઉપરથી ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. અને આપણા ગરમ ગરમ ઢોકળા સર્વ કરવા માટે તૈયાર છે. તમે આ રીતે ઢોકળાને સાઈડ અલગ કરી અને પછી આ રીતે તાવીથાના મદદથી ઢોકળાને અલગ કરશો તો આ રીતે અલગ થઈ જશે. નીચેથી તમે જોઈ શકો છો એકદમ જાળીદાર છે ઢોકળા, અને વચ્ચેનું જે લેયર છે આપણે ચટણીનું એ પણ એકદમ સારો એવો કલર, અને તમે એકદમ સારી રીતે જોઈ શકો એવા સેન્ડવિચ ઢોકળા છે. આ રીતે તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા પોચા ઢોકળા. તમે બનાવેલી લીલી ચટણીને થોડી પાતળી કરીને મેં સાથે ગોળ આંબલીની ચટણી પણ સર્વ કરી છે, તો એના સાથે તમે સર્વ કરો. એકલા ચા સાથે પણ આ ઢોકળા બહુ ખાવામાં સારા લાગે છે. જો તમે આ રીતે ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા ન બનાવ્યા હોય તો રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટન પ્રેસ કરજો. તો એકવાર આ સેન્ડવિચ ઢોકળા બનાવી દો.